ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? ઓહ, આ તો તમે બહુ ખુશ લાગો છો. કેમ? સરવાળાના દાખલા ગણવાના છે એટલે. એ પણ કેવી રીતે? સરવાળાને સહેલો બનાવીને, એટલે ઘણા ખુશ લાગો છો. ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ એક. અનિશાએ 37 રૂપિયાના સફરજન ખરીદ્યા, રાજાએ 21 રૂપિયાના કેળા ખરીદ્યા. અનિશાએ શું ખરીદ્યું? સફરજન 37 રૂપિયાના, અને રાજાએ 21 રૂપિયાના કેળા ખરીદ્યા. ફળ વેચનાર સ્ત્રીએ કહ્યું, 37 એટલે 30+7 છે, 21 એટલે 20+1 છે. તેથી 37 અને 21 મળીને 58 થાય. આવી ગણતરી કોણે કરી? ફળ વેચનાર સ્ત્રીએ. અનિશા થોડું વિચારે છે. અનિશાને સમજ પડી ગઈ, પણ રાજા કહે છે, મને આમાં સમજ પડતી નથી કે આ સ્ત્રીએ આટલો જલ્દી સરવારો કેવી રીતે કરી દીધો. ત્યારે અનિશા રાજાને કહે છે, ચાલ તને સમજાવ. સફરજનના 37 રૂપિયા, બરાબર ને? તો આપણે આ સંખ્યા કેટલા અંકની છે? 2 અંકની, એકમ દશક. તેને આપણે એકમ અને દશકના સ્થાનમાં છૂટી પાડીશું, એટલે કે 30+7, બરાબર. કેળાના 21 રૂપિયા, કેળાના કેટલા રૂપિયા છે? 21 રૂપિયા. કેટલા અંકની સંખ્યા છે? 2 અંકની, એકમ દશક, બરાબર. શું કરશું? એકમ દશકના સ્થાનમાં સંખ્યાને છૂટી પાડીશું, એટલે કે 20+1, બરાબર. હવે આપણે દશકના સ્થાનનો સરવાળો કરીશું. 0 ને 0, 0. 3 માં 2 ઉમેરશું તો 5 થઈ ગયો. આપણો દશકના સ્થાનનો સરવાળો કેટલો આવ્યો? 50. પ્લસ હવે એકમના સ્થાનનો સરવાળો કરો, 7+1 કરો. 7 માં 1 ઉમેરે તો કેટલા થાય? 7 માં 1 ઉમેરે તો 8, બરાબર. હવે 50+8 કરો, 50 માં 8 ઉમેરશું તો કેટલા થશે? કેટલો આવ્યો જવાબ આપણો? 58. આ આપણો જવાબ આવી ગયો. તો મિત્રો, આ રીતે અનિશાએ રાજાને દાખલાની ગણતરી કરીને સમજ આપી. ઉદાહરણ બીજું. 24+54 આપણી સંખ્યા છે. 24+54, 24+54 કેટલા અંકની સંખ્યા છે? 2 અંકની સંખ્યા છે. પહેલી સંખ્યા છે 24, આપણે એકમ અને દશકના સ્થાનમાં છૂટા પાડશું તો 20+4, બરાબર. પ્લસનું ચિહ્ન કરશું, કેટલા છે? 54. કેટલા આવશે 54 ની છૂટા પાડશું તો એકમ અને દશકના સ્થાનમાં? 50+4, બરાબર. હવે દશકના સ્થાનનો સરવાળો કરશું, એટલે કે 20+50+4+4, આ રીતે લખશું. હવે આપણે આ દશકના સ્થાનનો સરવાળો કરીશું. 20+50, બરાબર. 0 ને 0, 0. 2 માં 5 ઉમેરશું તો 7. કેટલા આવશે? 20 માં 50 ઉમેરશું તો 70. પ્લસ એકમના સ્થાન આપણે એમ જ લેવા દઈશું. લીધા. હવે 70+ આ એકમના સ્થાનનો સરવાળો કરવાનો. 4 માં 4 ઉમેરશું તો 8. હવે 70+8 કરો તો કેટલા આવશે? 78. આ આપણો જવાબ આવી ગયો. આ રીતે પણ તમે ગણતરી કરી શકો છો. ઉદાહરણ ત્રીજું. આપણી સંખ્યા છે 37+22. 37+22 બરાબર. શું કરશું? 37 ને એકમ દશકના સ્થાનમાં છૂટા પાડશું, એટલે કે 30+7. 37 ને છૂટા પાડી દીધા. હવે કોને છૂટા પાડશું? 22 ને એકમ દશકના સ્થાનમાં. 20+2 થઈ ગયું. હવે કોના સ્થાનનો સરવાળો કરવાનો? દશકના સ્થાનનો સરવાળો કરવાનો, બરાબર. કેટલા છે? 30 પ્લસ કેટલા કરવાના? 20.
तीस प्लस वीस करसू तो कितना आवशे पचास बराबर प्लस एकम स्थान ना सात छे ने प्लस एकम स्थान ना बे बराबर हवे हवे पचास प्लस कोना स्थान नो सरवाळो करवानो एकम ना स्थान नो तो सात प्लस बे करो कितना थशे सात मां बे उमेरशो तो नौ बराबर हवे पचास प्लस नौ करो कितना थशे पचास मां नौ उमेरशो तो ओगन साठ आपनो जवाब आवी गयो तो तमे आ रीते पण दाखला गणी शको छो उदाहरण चौथो जो तो टे प्लस चौबीस तो टे प्लस चौबीस શું કરવાનું પહેલા આપણે સંખ્યાને એકમ અને દશાંશના સ્થાનમાં છૂટી પાડી દેવાની બરાબર ને ટોટે તો સિત્તેર પ્લસ ત્રણ પ્લસ ચોવીસ વીસ પ્લસ ચાર બરાબર હવે કોના સ્થાનનો સરવાળો પહેલા કરવાનો દશાંશના સ્થાનનો સરવાળો પહેલા કરવાનો સિત્તેરમાં વીસ ઉમેરો કેટલો થશે નેવું પ્લસ કોના સ્થાન લખશું હવે एकम स्थान लखशो त्रण प्लस चार बराबर नेव प्लस त्रण में चार उमेरशो तो एकम स्थान सरवाळो करवानो ने त्रण में चार उमेरशो तो सात हवे नेव प्लस सात एटले नेव में सात उमेरो केटलो जवाब आवशे सत्तावन आवी गयो आपणो जवाब सत्तावन तमने मजा आवे छे दाखला गणवानी आवे छे चलो आगळ जुओ उदाहरण पांच छप्पन प्लस एकवीस छप्पन प्लस एकवीस छूटा पाड़सो चलो छप्पन ने छूटा पाड़ो पचास प्लस छ प्लस एकवीस ने छूटा पाड़ो वीस प्लस एक कोनो सरवाळो करवानो दशकना स्थानो सरवाळो करवानो पचास में वीस उमेरशो तो सित्तेर प्लस कया स्थान लखवाना हवे एकमना छ प्लस एक सित्तेर प्लस छ में एक उमेरशो तो कितना थशे छ में एक उमेरशो तो सात हवे सित्तेर प्लस सात करो सित्तेर में सात उमेरशो तो सित्योतेर आवी गयो आपणो जवाब आवी गयो तो मित्रों आ रीते तमे बे अंकनी संख्याना सरवाळाना दाखला एकम अने दशकना स्थान छूटा पाड़ी ने सहेलाई थी गणी सको छो तमे गणजो तमने बहु मजा आवशे तो मित्रों तमारे एक रमत रमवानी छे केरी मरचानी रमत जे रमत तमारा पाठ्यपुस्तकना पाना नंबर 34 अने 35 ऊपर आपेली छे आ रमत तमारे रमवानी छे तो आ रमत केवी रीते रमवानी छे एनी तमे समज आपी दो तमारे પાસા લેવાના છે કેટલા પાસા લેવાના બે જોયા છે ને પાસા તો તમારે આ બે પાસા લેવાના છે બે પાસાને શું કરવાનું છે બંને પાસાને સાથે રાખવાના છે જ્યારે તમે પાસાને ફેંકો છો ત્યારે પાસાની ઉપરની સપાટી ઉપર કયો અંક આવે છે એ બંને પાસાના અંકો જોવાના અને એ બંને અંકોનો શું કરવાનો સરવાળો કરવાનો સરવાળો કરીને આગળ વધવાનું અને તમારે અલગ અલગ રંગના બટન લેવાના છે તમારે પણ અને તમારા મિત્રએ પણ જો બટન ન હોય તો તમે બીજી કોઈ પણ વસ્તુ લઈને રમી શકો છો જો તમારો પગ કેડી પર પડે તો તમે આગળ વધો એટલે કે પ્લસ થશે જો તમે મરચા પર પગ મૂક્યો તો તમારે પાછળ જવું પડશે એટલે કે માઇનસ કરવું પડશે અને જોવાનું કે કોણ પહેલા ઘરે પહોંચે છે એટલે કે કોણ વિજેતા બનશે તમારે મિત્રો આ રમત તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 34 અને 35 ઉપર આપેલી છે તમારે આ પાનાની કિનારીઓ ઉપર રમત રમવાની છે તમે રમજો તમને બહુ મજા આવશે તો મિત્રો આજે આપણે સરવાળાને સહેલો બનાવીને દાખલા ગણતા શીખ્યા તો તમને મજા આવી દાખલા ગણવાની તો મિત્રો આપણે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો